ચાલો બાળકો, કેમ છો? જય શ્રી કૃષ્ણ. અક્ષર સ્કૂલ દ્વારા અમલાણી લતાબેન. આજે આપણે ગણિત મેક્સમાં આપણે આગળ બધું જોઈ ગયા, 60 થી 70 સુધી, અને પછીની સંખ્યા, નાની સંખ્યા, મોટી સંખ્યા. હવે આમાં અલગ જ છે, જો આડા અવડા અંક છે બધા. જોયા તમે 1, 3, 5, 7, 4, 3, 6 તમારે બોલવાના જોઈને આડા અવડા. પછી એને આપણે કેવી રીતે કરવાના? તો કે સીધી રીતે ગોઠવવાના લાઇનમાં, ક્રમમાં, ક્રમ પ્રમાણે આપણે ગોઠવવાના. કારણ કે 1 થી 10 આપણે કેમ ક્રમમાં બોલીએ છીએ, એમ આપણે સરસ રીતે ગોઠવવાના. આમાં જો તમારે ક્રમ નથી, આડાવરા છે ને અંકો બધા, 1, 3, 5, 7 જો, તો આપણે આમાં આપણે લખેલા જ છે, પણ એની ઉપર આપણે ફરીથી એક વાર લખશી. 1, 2, 3, 4, 5, 6, 7 બરાબર. હવે એના પછી 11ની લાઈન છે, 11ની લાઈનને પણ આડી અવરી છે. 11, 14, 12, 17, 15, 13, 16 તો એને આપણે ફરીથી સરસ રીતે ક્રમમાં ગોઠવશી. તો 11 તો આવશે, 2 એકડા 11, પછી 12, પછી 13, પછી 14, 14 પછી શું આવે, 15, 15 પછી 16, 16 પછી 17. આવી રીતે આપણે ક્રમમાં ગોઠવવાના, બરાબર. હવે 21 થી 27 છે, પણ એ બધી કેવી રીતે છે? તો કે એ પણ આડી અવરી છે, એને પણ આપણે ક્રમમાં ગોઠવશી. આ અંકને પણ આપણે સરસ રીતે ક્રમમાં ગોઠવશી. જો 21 તો 21 છે જ, બગડે એકડે 21, પછી શું આવે? તો કે 2 બગડા 22, પછી શું આવે? તો કે બગડે તગડે 23, એના પછી શું આવે? તો કે બગડે ચોગડે 24, પછી એના પછી શું આવે? તો કે બગડે પાછળે 25, પછી શું આવે? તો કે બગડે છગડે 26, એના પછી શું આવે? તો કે બગડે સાતડે 27. આપણે સરસ રીતે ક્રમમાં ગોઠવ્યા ને. આમાં કેવી રીતે હતા અંક? બધા આડા અવડા હતા, બરાબર. તો તમારે પણ એવી રીતે બોલીને આડાવરા છે એને સરસ રીતે ક્રમમાં ગોઠવવાના, બરાબર. હવે શું છે? તો આમાં આપણે જોવાનું કે આમાં આપેલી જે સંખ્યા છે તેને સોથી અને ફરતું ગોળ રાઉન્ડ કરવાનું છે. તો આપણે અહીંયા એક ઉદાહરણ આપેલું છે, 27. તો આપણે આ જેટલા અંક લખેલા છે એમાં 27 કેટલી વાર છે એની ઉપર આપણે ગોળ રાઉન્ડ કરવાનું છે. 27 તો 2 વાર છે, જો તો 2 રાઉન્ડ કરેલા જ છે તમારી પાસે. હવે તો કે બગડે પાછળે 25, તો જોવાનું આ તો 21, 23, આ કેટલા છે? 25. તો એની ઉપર ફરતે રાઉન્ડ કરવાનું. પછી 28, 30, પછી શું છે? તો કે 25. પછી 21, તો 21 હવે શોધવાના આપણે. 2 બગડા 22, 23, 20, આ કેટલા છે? 21. આ કેટલા છે? 28. તો આ બગડે એકડે 21. આપણે બોલવાના અંકે બોલવાના, એટલે તમને આડા અવડા અંક પણ આવડી જાય. પછી 20, તો 20 જો, 20 પહેલી વાર જ છે. 20, પછી 25, 22, 28, 30 અને 20, આમાં આપણે ઓળખ પણ થઈ જાય. પછી 15, 17, 15, 19, 20, 22 અને 15, બરાબર. હવે આપણે ઉદાહરણ પડતા, આપણે એ તો દર ફેર આપણે જોવી જ છીએ, જે ખાના ખાલી હોય એની ઉપર એ અંક લખવાના. તો આપણે જો પહેલી લાઈન તો આપણે લખેલી જ છે બધાની, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20 એ તો લખેલી જ છે. હવે આપણે 21ની લખશી. તો 21 પછી ખાનું ખાલી છે, તો એમાં આપણે શું લખશી? 2 બગડા 22, 23, પછી 24, 25, 26, 27, 28, 29, 30 તારીખ પણ મારી દેજો, 8, 12, બરાબર. પછી 31ની છે, તો 31 પછી શું આવે? તો કે 32, 2 તગડા 33, તગડે ચોગડે 34, તગડે પાંચડે 35, તગડે છગડે 36, તગડે સાતડે 37, તગડે આઠડે 38, તગડે નવડે 39, ચોગડે મીંડે 40. પછી તો કે
ચોગડે બગડે 42, તો એની પહેલાં શું આવે? તો કે ચોગડે એકડે 41, ચોગડે એકડે 41, ચોગડે બગડે 42, ચોગડે તગડે 43, બે ચોગડા 44, ચોગડે પાંચડે 45, ચોગડે છગડે 46, ચોગડે સાતડે 47, ચોગડે આઠડે 48, ચોગડે નવડે 49, પાંચડે મીંડે 50. પછી પછી કઈ લાઈન આવે? તો કે પાંચડે એકડે 51, પાંચડે બગડે 52, પાંચડે તગડે 53, પાંચડે ચોગડે 54, બે પાંચડા 55, પાંચડે છગડે 56, પાંચડે સાતડે 57, પાંચડે આઠડે 58, પાંચડે નવડે 59, છગડે મીંડે 60. એવી જ રીતે આપણે લખવાનું. અને પછી નાની સંખ્યા અને મોટી સંખ્યા, તો આપણે આમાં બે આપી છે, નાની અને મોટી. તો આપણે ઉદાહરણ જોવી, નાની સંખ્યા ઉપર રાઈટ કરવાનું. આમની કોનો ભાગ છે? એમાં નાની સંખ્યા છે અને આમાં મોટી સંખ્યા છે. તો નાની સંખ્યા ઉપર 5 ઉપર, તો આપણે આમાં રાઈટ કરેલું જ છે. નાની એટલે પહેલાં આવે એ સંખ્યાને આપણે રાઈટ કરવાનું. પછી 20 અને 22, તો 20 છે એ પહેલાં આવે, જે પહેલાં સંખ્યા આવે એની પર રાઈટ કરવાનું, બરાબર. પછી 10 અને 11, 10 છે એ નાની છે ને 11 છે એ મોટી છે, કારણ કે એ પછી આવે એટલે આપણે એની ઉપર રાઈટ કરવાનું. પછી મોટી સંખ્યા, તો કે પછી આવતી સંખ્યા, તો 17 અને 14, 17 છે એ પછી આવે અને 14 પહેલાં આવે, તો પહેલાં આવે એની અને પછી આવે એમાં રાઈટ કરવાની, એટલે મોટી સંખ્યા થઈ જાય. 30 અને 44, તો 30 પછી 44 આવે, તો એ મોટી છે, જે પછી આવે એ મોટી કહેવાય. પછી 31 અને 45, તો 31 પહેલાં આવે અને 45 પછી આવે, તો 45 છે એ મોટી છે, બરાબર. બાળકો, બાય બાય, જય શ્રી કૃષ્ણ.